माया देवी तैयार छे ने? हाँ हूँ तैयार छू। आभार। अने अरुण भाई तैयार छे के नहीं? केम के जरा ना पाड़ी देवा छे। पर तमारे एनी शा माटे फिकर करवी जोईए सेवक राम जी, हूँ अरुण ने अहीं रूबरू लई आवीश। तो ये तमे संभाली लेजो। चलो पंकज भाई तमे? अरे भाई हूँ तारी ज वाट जोई रह्यो छु। केम? मारे तने बाहर लई जवो छे। क्या? पियरवासना मंत्री पासे। आपणे आश्रम माटे बीजो प्रोग्राम करवो छे, तू आवे छे? तमे कहो छो एटले आवुं तो पड़शे ज ने। पर पंकज भाई आपणे जमी पर वरी ने जईए तो? तू कहे छे एटले जमवू तो पड़शे ज ने भाई। उषा। ओ फराज भाई आओ आओ। बहन काले सवारे हूँ परदेश जई रह्यो छु, તારી વિદાય લેવા આવ્યો છું। સાચવીને રહેજો પરાગભાઈ। હું તો સાચવીને રહીશ, પણ તારે પણ મારી રક્ષા કરવી પડશે। લે આ રાખડી બાન મારે। બહેન બનાવી છે તો તમારે પણ મને વીર પસલી આપવી પડશે। હો જરૂર આપીશ। હેલો કોણ? સેવકરામભાઈ। શું કહ્યું? ચાલી ગઈ? હું હમણાં આવું છું। કોણ ચાલી ગયું? પરાગભાઈ જ્યાં મારે તમને નૂતન લઈ જવા ત્યાં જ લઈ જવા પડશે, ચાલો જલ્દી। નમસ્તે સેવકરામભાઈ। નમસ્તે નમસ્તે। સુરભી તમારા માટે આ ચિઠ્ઠી મૂકી ગઈ છે, તમે વાંચો, એટલામાં હું આવું છું। ઉષા બહેન, તમે મને આપઘાત કરતી બચાવીને આશ્રમમાં લાવ્યા, એ ઉપકાર હું જીવન વિખૂરું, પણ શું કરું, જે માણસના પડછાયાથી પણ હું દૂર નાસું છું એના પગલા આશ્રમ સુધી આવી પહોંચ્યા છે, એટલે ના છૂટકે અહીંથી નીકળી જવું પડ્યું છે। મારા સંતાનની બધી જવાબદારી હું તમને સોંપું છું, તમે ન સંભાળી શકો તો ભગવાનને ભરોસે છોડી દેજો। કલંકિત માતા અને પાપી પિતા કરતા સંતાન એકલું હોય એમાં એની વધારે આબરો છે। કોણ છે એ પાપી પુરુષ? ઉષા, સુરભી અહીંયા છે, એની તમે વાત પણ ન કરી। મારાથી કહેવાય એમ નહોતું પરાગભાઈ, ને હવે એ કામ છે, અત્યારે તો આપણે સુરભી બેન ના સંતાન ની ચિંતા કરવાની છે। ઉષા, તો હવે આ બાળક નું શું કરશું? એ જ એક કોયલ છે, ખરી રીતે તમારે કે મારે જ એને સાચવવું જોઈએ, પણ તમે પરદેશ જાઓ છો અને મારી સગાઈ થઈ ગઈ છે, થોડા દિવસમાં લગ્ન પણ થઈ જશે। સેવકરામજી આને અહીં જ રાખીએ તો? એમ કરીએ, આપણે એને અનાથ આશ્રમમાં મૂકી દઈએ। હા એ પણ ઠીક છે, પણ જુઓ આ વાતની કોઈને ખબર ન પડે। બેફિકર રહો બેન, કોઈને વેમ પણ નહીં પડવા દે। ઓહો બાપુ, મારે ઉષાની સાથે લગ્ન નથી કરવા, તમે આજે જ કંચનરાયને કહાવી દો। એટલે લગ્ન ને તું શું બચ્ચાના ખેલ સમજે છે? બચ્ચાના ખેલ તો નિર્દોષ હોય, પરંતુ આ તો જુવાનોની રમત, આ લગ્ન એ પાપ છે। ઉષા, તો તારી પસંદગી ની કન્યા છે। મારી પસંદગી ખોટી હતી બા, મારી પસંદગી ખોટી હતી। તારી પસંદગી ભલે ખોટી હોય, પણ મારી ગણતરી સાચી છે, મારે તો તારા લગ્ન ઉષાથી કરાવી કંચનરાયનો લાભ લેવો છે। એટલે એટલે શું તમે મારો વેપાર કરવા માંગો છો? અરે વેપાર કરવો હોત તો તારા લગ્ન માટે આટલું બધું દેવું ન કર્યું હોત, તું તો છોકર મત કરીને છૂટો થઈ જઈશ, પણ મારા તો ધોળામાં ધૂળ પડશે, અરે આ મકાન ઘર બહાર વેચી જશે, અરે પેઢી પણ ચાલી જશે। અરે તું આવો સાથી ક્યાંથી નીકળ, જયારે અમારું જીવતર સુધારવાનો વારો આવ્યો ત્યારે તું અમારું મોત બગાડવા બેઠો। પણ બા, મારે માટે તો આ જીવતા આપઘાત કરવા બરાબર છે, કારણ કે ઉષા ગમે તેવી હોય તારે પાસે બાપ નું હૈયું નથી, તમે મને માત્ર ચાવી દીધેલું પુત્રું સમજો। હા પુત્રું સમજો છું, પ્રાણ વિના નું હું મારા
पुत्र होत तो तारा में प्राण होत अने बाप ने बोले प्राण देवा तैयार थे होत। आज से हूँ तारो बाप नहीं, तू मारो दीकरो नहीं, अने समझ जे कि तारा माता पिता मरी पड़वा रहे छे। बा तू मारा बापू ने समझाओ। बा तू मने बा न कहे, जे दीकरो मानी होश न जुए आपने इच्छा पूरी न करे अने पोतानु तारु करे एवा दीकरा करता तो वजिया रहू सारू। अबे तारी सगाई केटला उमंग थी करी हती अने केट केटला उमंग थी लगन करवाना हता न चढ़ावे। यहाँ लग्न पाछो कई लालच लागे छे पण एना इमिटेशन संबंधी हूँ नहीं छेतरा हूँ कदी नहीं। હું સારી સગાઈ તોડી નાખીશ, તોડી નાખીશ। ના બાપુજી, હું આ સગાઈ નહીં તોડવા દઉં। દીકરી, એ લોકો તને ખોટા ઘરેણા ચડાવ્યા છે। હશે, પણ મારો માણસ તો સાચો છે। તારી માને તો ખોટી છે, મારો પેલો બાન દીકરી હું તને કોણ વધુ નહીં બનાવે, કે નહીં બનાવે, જાહેરાત નથી, જંજીર છે, આ સગાઈ નથી, સજા છે। ભાગ્ય મેં લખેલું હું ભોગવી લઈશ, પણ દીકરી અમારે તો ભૂલ ના ભોગ બનવાનું છે। દીકરી, અમે તારા મા બાપ છીએ, તારી સગાઈ અમે કરી છે। હું જાણું છું બાપુજી, તમે મારી સગાઈ કરી છે, સોદો નથી કર્યો, સોદો ફોગ થઈ શકે છે, સગાઈ નહીં, આ લગ્ન થશે જ।